નમસ્તે વિદ્યાર્થી મિત્રો ધોરણ એક વિષય છે અંદર વિદ્યાર્થી મિત્રો આપણે સૌ અભ્યાસ કરીએ ને તો આજે આપણે પેજ નંબર એસી સુ એસી ઉપર પ્રશ્ન નંબર ચૌદ ખૂટતા શબ્દો મૂકીને પંક્તિ પૂરી કરો હવે અહીંયા ચોપડીની અંદર એક કાવ્ય આપેલી છે જાંબુડા વિશે તો એ ચોપડી અંદર આપણે જોઈશું અને એના પરથી આપણે ખાલી જગ્યા પૂરીશું

પાણી પાયું પાયું તમે સૌએ પાયું રે ચંબુડું કેવડું થયો કેવડું થયો કેવડું થયો રે જમુડું આટલું થયો આટલું થયો આટલું થયો રે ચંડા કેટલા થયા કેટલા થયા કેટલા થયા રે જમુડા આટલા થયા આટલા થયા આટલા થયા રે જાંબુડા કોણે ખાધા કોણે ખાધા કોણે ખાધા રે ચાંબુડા અમે ખાધા તમે ખાધા સૌએ ખાધા રે ચાંબુડો કોણે વાવ્યો કોણે વાવ્યો કોણે વાવ્યો રે તો વિદ્યાર્થી મિત્રો આ જાંબુડો જે છે ને તો જાંબુડો જાંબુનું ફળ તો તમે બધાએ ખાધું જ હશે ને તો આપણે જાંબુ ખાઈએ છીએ તો એના વિશેનું કાવ્ય છે તો હવે આપણે ખૂટતી પંક્તિ પૂરવાની છે તો જાંબુડો ખાલી જગ્યા ખાલી જગ્યા તમે વાવ્યો ને સૌએ વાવ્યો તો શું આવશે જંબુડો અમે વાવ્યો તમે વાવ્યો સૌએ વાવ્યો રે પાણી અમે પાયું તમે પાયું સૌએ પાયું રે જાંબુડા આટલા થયા આટલા થયા આટલા થયા રે જાંબુડા અમે ખાધા તમે ખાધા સૌએ ખાધા રે તો વિદ્યાર્થી મિત્રો જેવી રીતે મેં ખાલી જગ્યામાં લખ્યા છે ને એવી રીતે જોઈ જોઈને તમારે પણ તમારી સ્વાધ્યાય પોથીની અંદર લખવાના રહેશે પછી પ્રશ્ન નંબર પાંચ છે વાંચવાનું છે કે શંભુએ જાંબુ ખાધા ઠળિયા વાળમાં ફેંકી દીધા ઘણા દિવસ પછી વાળમાં રોજ પાણી પીવડાવે પછી તે મોટા થયા ખૂબ જ જાંબુ પાકે હવે બધા છોકરા જાંબુડા ખાય તો જો આ વિદ્યાર્થી છે ને શંભુ એ જાંબુનો ઠળિયો વાળમાં ફેંકી દે છે તો પછી શું કરે છે એમાંથી એક જાંબુનો છોડ તૈયાર થાય છે અને એમાં દરરોજ પાણી આપે છે ને અહીંયા મોટા બધા ઝવડું થઈ જાય છે અને એમાં ઘણા બધા જાંબુડા થાય છે હવે શંભુએ ઠળિયાને ક્યાં ફેંકી દીધો તો વાડામાં જાંબુનો રંગ કેવો હોય છે તો જાંબલી હોય છે જાંબુ કઈ ઋતુમાં આવે છે તો ચોમાસાની જાંબુનું ઝાડ કેવું હોય છે તો મોટું હોય છે હવે સત્તરમો ઝાડ વાંચો છે તો ઝાડ ફળ આપે ઝાડ છાંયો આપે ઝાડ પાન આપે ઝાડ ફૂલ આપે ઝાડ લાકડું આપે ને ઝાડ વરસાદ આપે જોવો અહીંયા શું આપે ફળ આપે છાંયો આપે પાન આપે ફૂલ આપે આપે અને વરસાદ આપે હવે લખવાનું છે કે ઝાડ આપણને શું શું છાંયો છે આપે છે પાન ફૂલ આપે છે લાકડું આપે છે અને વરસાદ આપે છે તો તમારે પણ આવી રીતે લખવાનું રહેશે ત્યાર પછીનો પ્રશ્ન નંબર ઓગણીસ છે ચિત્રના આધારે ખુટા અક્ષર લખી પૂર્ણ શબ્દ બનાવો નમૂનો આપ્યો છે કોબીજનું કોબીજ લખેલું છે પછી મરચું છે તો મરચાની સાથે જોડ્યું હવે અહીંયા રીંગણનું છે તો આપણે રીંગણ સાથે પેલું લખવાનું પછી રીંગણ સાથે જોડવાનું અને વટાણા કહેવાય તો વટાણા લખવાના અને એની સાથે જોડવાનું પછી ડુંગળી છે તો ડુંગળી અને ગાજર પછી પરવળ ટમેટા બટાકા અને ફુલાવર તો જેવી રીતે આપણે લખતા જઈશું ને એ ચિત્રણી સાથે આપણે એને જોડતા જવાનું છે તો આજનું હોમવર્ક પેજ નંબર બ્યાસી સુધી તમારે તમારી સ્વાધ્યાય પોથી અંદર કરવાનું રહેશે ધન્યવાદ